અને શ્રાવણના છેલ્લા દિવસે અમાસનો મેરો ભરાયો હતો જેમાં ખાણીપીણી લારીઓ સહિત પાથરણાવાળા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને મેરો માલવાની સાથે લોકોએ ભોરા શિવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને યંત્રયુગમાં પણ જૂની પરંપરાઓ આજે પણ જળવાઈ રહી છે અને દૂર દૂરથી મેરામાં માનવ મેરામણ કિડિયારાની જેમ જોવા મળ્યું હતું ત્યારે મંદિરના ટ્રસ્ટી રાકેશભાઈ જોશી શંભુભાઈ રાવલ પરાગભાઈ દ્વારા મંદિરમાં દર્શન માટે આવેલ ભક્તોને દર્શન સારી રીતે થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પ્રાંતિજ પીઆઈપીપી વાઘેલા દ્વારા મેરામાં કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે પણ પોલીસ વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો